કરીશું એસીબીની તપાસ સામે ઉઠેલા સવાલથી. વડોદરામાં લાંચ કેસમાં અર્જુન વણઝારાને ઝટકો વાગ્યો છે. વણઝારાનો ક્લીન ચીટનો જે રિપોર્ટ છે એ કોર્ટે ફગાવ્યો છે. એસીબીએ કોર્ટમાં કર્યો હતો રિપોર્ટ. પુરાવા ન હોવાથી અર્જુનને મુક્ત કરવા માટેનો આ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. અર્જુન સામે કાર્યવાહી કરવા કોર્ટનો આદેશ. કોર્ટે રિપોર્ટ રદ કરી એસીબીની તપાસ અયોગ્ય ઠેરવી છે. અર્જુન વણઝારા 75,000ની લાંચ લેતા ઝડપાયો હતો. ડીજી વણઝારાનો પુત્ર છે અર્જુન વણઝારા. વધુ માહિતી સાથે સંવાદદાતા ફરીદ ખાન વડોદરાથી અમારી સાથે જોડાયા છે. ફરીદ, લાંચ કેસમાં જે અર્જુન વણઝારા છે તેને ઝટકો મળ્યો છે કોર્ટ તરફથી, શું છે વધુ માહિતી? પંકજ, વડોદરા જિલ્લાનું જે ઇટોલા ગામ છે ત્યાંની સીમની એક એન્ટ્રી રદ કરવા માટે જે લાંચ કેસ આખો સામે આવ્યો હતો, જે અર્જુન વણઝારા જે છે એ અહીંયા જે નર્મદા ભવનમાં મામલતદાર તરીકે તેઓ સેવા બજાવતા હતા અને તે વખતે ખેડૂતની એન્ટ્રી રદ કરવા માટે 1,00,000ની લાંચ માંગવામાં આવી હતી. જે લાંચ માંગવામાં આવી હતી એ નાયબ મામલતદાર દ્વારા માંગવામાં આવી હતી અને એસીબીએ છટકું ગોઠવીને જે જસવંતસિંહ કરીને જે નાયબ મામલતદાર અને અર્જુન વણઝારા સામે લાંચ કેસનો કર્યો હતો. પંકજ, જ્યારે એસીબીની તપાસ સામે હવે સવાલો ઉઠ્યા છે. તપાસ દરમિયાન એસીબીએ કોર્ટમાં આઈપીસી 169 હેઠળ સમરી ભરી હતી અને તેમાં જણાવ્યું હતું કે જે અર્જુન વણઝારા જે છે તેમની સામે એવા કોઈ પુરાવા નથી કે જેથી તેમની સામે લાંચનો કેસ બને, પરંતુ કોર્ટનું જે ઓબ્ઝર્વેશન જે છે તેણે અર્જુન વણઝારાને ઝટકો આપ્યો છે. કોર્ટે તમામ જે એસીબીની તપાસની સામે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે જે ઓડિયો અને જે પંચનામાના જે પુરાવા જે છે બિલકુલ અર્જુન વણઝારાના વિરુદ્ધમાં છે અને એટી માટે કેસ જે છે એ ચલાવવા યોગ્ય છે. આમ અર્જુન વણઝારાને બિલકુલ એક ઝટકો લાગ્યો છે અને એસીબીની તપાસ સામે પંકજ સવાલો ઊભા થયા છે. જી, તો ફરીદ, હવે આ તપાસ કઈ દિશામાં આગળ વધી શકે છે, કારણ કે કોર્ટે તો કહી દીધું છે ક્લીન ચીટનો જે રિપોર્ટ છે એ ફગાવી દીધો છે. પંકજ, ચોક્કસ આ ખરેખર એસીબીની જે તપાસ છે તેની સામે આ ઘણા મોટા એક ગંભીર સવાલો ઊભા થયા છે, કારણ કે જે રીતે પંચનામું કરવામાં આવ્યું હતું, જે રીતે ઓડિયોના પુરાવા જે છે તે જે ફરિયાદી તરફથી રજૂ કરવામાં આવ્યા હતા, તેમ છતાં પણ જ્યારે એસીબીના જે તપાસ અધિકારીએ કોર્ટની અંદર જે રીતે 169 આઈપીસી હેઠળ જે સમરી ભરી છે અને તેમાં કહ્યું છે કે અર્જુન વણઝારા સામે કોઈ પણ જાતના પુરાવા ન હોવાથી આ કેસમાં તેમને ક્લીન ચીટ આપવામાં આવે, પરંતુ કોર્ટે જે રીતે ઓબ્ઝર્વેશન કર્યું પંકજ, તેમાં પુરાવા પણ છે અને ઓડિયોના જે પુરાવા છે તે જોતા કોર્ટે આ બિલકુલ ક્લીન ચીટ આપવાથી ઇનકાર કર્યો છે અને એસીબીને કહ્યું છે કે ફરીથી તપાસ કરવામાં આવે અને આ કેસ જે છે તે અર્જુન વણઝારા સામે પણ ચલાવવામાં આવશે. આમ જે આખી ક્લીન ચીટનો મામલો હતો એ ફગાવી દેવામાં આવ્યો છે અને આ કારણે પંકજ હવે અર્જુન વણઝારાની મુશ્કેલી જે છે એ વધી શકે છે. જી જી ફરીદ, આભાર માહિતી આપવા માટે. તો જે રીતે લાંચ કેસમાં ઇટોલા ગામની જમીનમાં થયેલી એન્ટ્રી રદ કરાવવા માટેની જે અરજીનો હુકમ ફરિયાદીની તરફેણમાં કરવા માટે 75,000ની લાંચ લેવાનો આખો મામલો હતો, જેમાં જે અર્જુન વણઝારા છે તેમની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે.